સલામ સાહેબ, કેમ સાહેબ? મોડું થયું, પિક્ચર જોવા ગયો તો સોનાક્ષી સિન્હા ને સિદ્ધાર્થનું ઇત્તેફાક. ડેડ બોડી ક્યાં છે? ઉપર. બિલ્ડિંગમાં કોણ કોણ રહી છે? બે જણા. આજુબાજુમાં તપાસ કરી? હા. કઈ મળ્યું? ના. ઓહો, મેડમ છપાઈ ગયા લાગે કારપેટા રે. ઓહો, મોઢું તો જો કેવું બાપુ વળી ગયું, જીભડે બહાર નીકળી ગયો. એ આજ તો ની ફિંગરપ્રિન્ટ વાળાને ઇન્ફોર્મ કર્યું? હા, એ રસ્તામાં છે. આનો જીભડો તો જો કેવી હોજી ગઈ. સાહેબ, તો પિક્ચર જોવા ગયા એનું શું થયું? એ બધી વસ્તુ અહીંયા ડિસ્કસ કરવાની હોય? ફિંગરપ્રિન્ટ વાળાની વાત જોઈએ અંદરની રૂમમાં ડિસ્કસ કરી. બધું બધું અહીં ડિસ્કસ ન કરાય, તને કેટલી વાર ના પડી મેં કદમ. બોલ, હું કહેતો હતો આ પિક્ચરની સ્ટોરી શું છે? પિક્ચરની સ્ટોરી સિમ્પલ છે. અભય ચોપરાની આ ફિલ્મ 1969 માં બનેલી ફિલ્મ રાજેશ ખન્નાની અને નંદાની ફિલ્મ ઉપરથી છે. આ પિક્ચરની અંદર સોનાક્ષી સિન્હાનો પતિ એક રાતે મૃત્યુ પામે છે. એક દિવસે સિદ્ધાર્થની પત્ની પણ એ દિવસે મૃત્યુ પામે છે. લોકોની શંકા આ બંને ઉપર જાય છે કે આ બંને એકબીજાના પાર્ટનરનું મર્ડર કર્યું છે. આ બંને લોકો અક્ષય ખન્નાને આ વાતની જાણ કરે છે અને આ જ એંગલની પાછળ સ્ટોરી ઘૂમે છે. ડાયરેક્શન કેવું છે? ડાયરેક્શન અને કેમેરા વર્ક સારું છે. પિક્ચરની ગતિ ધીમે છે અને ખાસ કરીને પિક્ચરમાં આપેલા સરપ્રાઈઝ એલિમેન્ટ હજી સારું બની શક્યા હોત અને ખાસ કરીને પિક્ચર દર્શકોને એન્ડ સુધી મજબૂર કરી દે છે કે ખૂની કોણ છે. એક્ટિંગ? સિદ્ધાર્થ અને સોનાક્ષીની એક્ટિંગ ઠીક છે. બંનેની એક્ટિંગમાં મેચ્યોરિટી દેખાતી નથી, પણ ખાસ કરીને પોલીસના રોલમાં અક્ષય ખન્નાનું કામ કાબિલે તારીફ છે. નો ડાઉટ અક્ષય ખન્ના સોનાક્ષી અને સિદ્ધાર્થ પર ભારી પડ્યો છે. સંગીત? ગીત નથી, પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ સારું છે અને ખાસ કરીને સસ્પેન્સ થ્રિલર જોનારાઓ માટે આ ફિલ્મ જોવા લાયક છે. 100% એ લોકોને પિક્ચર જોવી જોઈએ. તું હુવાનું બંધ કર, ચાલ ફિંગરપ્રિન્ટ વાળા આવી ગયા. પિક્ચરને રેટિંગ કેટલા આપશો? આ પિક્ચરને હું 3 સ્ટાર આપીશ. હે? આ તો જીવતી છે. દારૂ પીને પડી ગઈ હું. હું ગમે એના ઘરમાં ઘૂસી જાઉં તો તમે બે હું ખોટે ખોટી ઇન્ફોર્મેશન દેશો. ગધેડો, આ મારી યાર ઇતમાક જેવું થઈ ગયું. ભાઈ હું કેમ લઈશો ખોટી ઇન્ફોર્મેશન? હે, માફ કરજો બેન.